ચોમાસાની શરૂઆત થતાની સાથે પાણીજન્ય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રોગચાળાને કારણે ગણતરીના દિવસોમાં 5 બાળકોના મોત બાદ આખરે મનપાનું આરોગ્ય વિભાગ જાગ્યું છે અને કાર્યવાહીના દેખાડા શરૂ કરી દીધા છે. પાંડેસરા, ઉધના અને વડોદ જેવા વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ જાણે માથું ઊંચક્યું છે ત્યારે હવે રહીને આરોગ્ય વિભાગ એલર્ટ થયો અને સંબંધિત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ, મચ્છરોના બ્રીડિંગ અટકાવવા, ફોગિંગ કરવા જેવી કામગીરી શરૂ કરી છે. એટલું જ નહીં, ઊંઘમાંથી સફાળા જાગેલા આરોગ્ય વિભાગે ફાઇરેલિયા અને મેલેરિયા વિભાગના હેલ્થ વર્કરની અઠવાડિક રજાઓ પણ રદ કરી દીધી છે. તો ડાયરિયાના કેસો જે ગત જુલાઈ મહિનામાં 160 જેટલા નોંધાયેલા હતા તે હાલમાં જુલાઈ મહિના સુધીમાં અત્યાર સુધીમાં 125 જેટલા ડાયરિયાના કેસો નોંધાયેલા છે. જુલાઈ મહિનામાં જે મેલેરિયાના 88 જેટલા કેસ હતા તે આ જુલાઈ મહિનામાં હાલમાં અત્યાર સુધીમાં જ 45 જેટલા કેસ મેલેરિયાના નોંધાઈ ચૂકેલા છે, જ્યારે ડેન્ગ્યુના કેસોની સંખ્યા 6 છે. હાલમાં શહેરમાં જાહેર રજાઓના દિવસે તથા રવિવારના દિવસે પણ સર્વેની કામગીરી ચાલુ રાખવામાં આવશે. જે પણ વીપીટીસી વિભાગના પ્રાઇમરી હેલ્થ વર્કર અને સર્વેલન્સ વર્કર છે તે તમામે તમામ કર્મચારીઓ રવિવારના રોજ પણ તેમની કામગીરી ચાલુ રાખશે.